મિત્રો, આ ગરમીના સિઝનમાં તમને હું સુરતનું સ્પેશિયલ કોલ્ડ કોકો બનાવીને બતાવી રહી છું. મિત્રો, આ કોલ્ડ કોકો બનાવવાનું એકદમ આસાન છે. મિત્રો, આ બનાવતી વખતે તમારી પાસે કોકો પાવડર, દૂધ અને કસ્ટર્ડ પાવડર હશે ને તો સરસ મજાનું કોલ્ડ કોકો બનાવી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું શિલ્પા ગુજરાતી રસોઈ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આવી સરસ મજાની રેસિપીઝ જો તમને જોવી હોય ને આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બે આઇકોનને પણ ક્લિક કરો, જેથી હું જ્યારે પણ રેસીપી તમારા માટે અપલોડ કરું તેના નોટિફિકેશન તમને મળે અને તમે મારી એકય રેસીપી મિસ ના કરો. અહીંયા મેં 1/2 લિટર જેવું દૂધ લીધું છે. આ દૂધને આપણે સરસ ગરમ કરીશું. અહીંયા આપણે ફૂલ ફેટ મિલ્ક લઈશું, જેથી આપણો કોલ્ડ કોકો સરસ મજાનો તૈયાર થશે. દૂધ ગરમ થાય કે આપણે એમાં 5-6 ટીસ્પૂન ખાંડ નાખીશું. આ ખાંડને આપણે સરસ રીતે ઓગળવા દઈશું. મિત્રો, કોલ્ડ કોકો તૈયાર થઈ જાય પછી તમે ટેસ્ટ કરી લેજો. જો તમને લાગે ખાંડનું પ્રમાણ ઓછું છે તો તમે ખાંડ એડ કરી શકો છો. હવે દૂધને આપણે એક બાજુ ઉકળવા દઈશું. દૂધ ઉકળતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. હવે આપણે બીજા સ્ટેપ ઉપર આવીશું. ઠંડુ દૂધ લઈશું. આ દૂધમાં આપણે 2-3 ટીસ્પૂન કોકો પાવડર નાખીશું. મિત્રો, કોકો પાવડર મિક્સ કરતી વખતે દૂધ આપણે ઠંડુ જ લેવાનું છે. ગરમ દૂધમાં તમારો કોકો પાવડર સારી રીતે મિક્સ નહીં થાય અને એમાં લમ્સ રહેશે. કોકો પાવડર મિક્સ કરતી વખતે પણ તમને 3-5 મિનિટનો સમય લાગશે, કારણ કે એમાં જે લમ્સ હોય છે તમારે ચમચીની મદદથી આ રીતે હલાવી હલાવીને કાઢવાના હોય છે. આ રીતે આપણો કોકો પાવડર સરસ રીતે મિક્સ થવો જોઈએ. એ જ રીતે ઠંડા દૂધમાં આપણે 2 ટીસ્પૂન કસ્ટર્ડ પાવડર નાખીશું. મિત્રો, અહીંયા પણ કસ્ટર્ડ પાવડર આપણે ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનો છે, જેથી એમાં લમ્સ ના રહે. કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર બે મિક્સ કરીને તૈયાર થઈ ગયા છે. ઉકળતા દૂધમાં આપણે કોકો પાવડરનું મિક્સર અને કસ્ટર્ડ પાવડરનું મિક્સર નાખીને સારી રીતે હલાવી લઈશું. મિત્રો, કસ્ટર્ડ પાવડર નાખતી વખતે ફરીથી આપણે એકવાર એને હલાવી લઈશું, કારણ કે કસ્ટર્ડ પાવડર ઘણી વખતે નીચે બેસી જતું હોય છે. 10-15 મિનિટ આ દૂધને આપણે ઉકળવા દઈશું. આ કોકો તૈયાર કરતી વખતે દૂધને આપણે સારી રીતે હલાવતા રહીશું. ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું. આ તૈયાર થયેલું કોકો મિલ્ક આપણે ફ્રીજમાં 2-3 કલાક માટે ઠંડુ થવા દઈશું. મિત્રો, જો તમે કોકો સુરત ગયા હોય ને તો તમે આ કોલ્ડ કોકો તો પીધો જ હશે. તો આ કોલ્ડ કોકો સુરતમાં ગલી ગલીમાં કેવી રીતે સર્વ કરે છે ને એ સ્ટાઇલમાં હું તમને સર્વ કરીને બતાવું છું. સર્વ કરતી વખતે ગ્લાસમાં આપણે ક્રશ કરેલો બરફ નાખીશું. તૈયાર કરેલું કોકો મિલ્ક આપણે એમાં નાખીશું. મિત્રો, આ કોકો તમે ફ્રીજમાં 2-3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. ગરમીના સિઝનમાં તમને જ્યારે મન થાય ને ગ્લાસમાં સર્વ કરો અને એનો આનંદ લો. બરફ અને કોકો મિલ્કને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. સુરતના ગલી ગલીમાં મળતું અને ઘણું જ ફેમસ કોલ્ડ કોકો તમારા માટે તૈયાર છે. તમે સમય કાઢીને આ રેસીપી જોઈ એ માટે તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં ફરીથી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.